नमस्कार विद्यार्थी मित्रों तथा वालीओ, आज फरी एक वक्त पाटक स्कूल अमरेली वती आपनी समक्ष धोरण 11 विषय गणित लईने उपस्थित छू। आपणे गया विडियोज में जोई गया के त्रिकोणमितीय नित्य समूह अने एना अगत्यना सूत्रों केवी रीते तारवामां आवे छे, केवी रीते एनो उपयोग थाय छे। आजे आपणे खूब ज अगत्यना त्रिकोणमितीना प्रमेयोनी चर्चा करीशुं, જે ખૂબ જ મહત્વ ધરાવે છે અને વ્યાપક સૂત્ર મેળવવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે, જે વિશિષ્ટ પ્રકારના દાખલા ગણી શકાય। સૌથી પહેલા આપણે જે ત્રણ પ્રમેયો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તેમાં પ્રથમ પ્રમેય છે સાઇન માટે, બીજો પ્રમેય છે કોસાઇન વિજય અને ત્રીજો પ્રમેય છે ટેન વિજય ટેન્જન્ટ। તો એમાં ત્રણેયમાં व्यापक सूत्र एटले शू? तो व्यापक सूत्र एटले आपणे जाणीए छीए के मूल्य कोष्टक परथी साइन नुं मूल्य 1/2 क्यारे होय तो 30 अंशना खूणे होय छे। पण एवुं नथी मित्रो, एकम वर्तुळ परथी आपणे ज्यारे एक पूर्ण परिभ्रमण पूरुं करीए छीए त्यारे फरी वखत पाछा ए ज मूल्य पर आवीने अटकता होईए छीए। उदाहरण तरीके साइन 0 अंशना खूणे शून्य मूल्य धरावे छे, જ્યારે પાછું એક પૂર્ણ પરિભ્રમણ પૂરું કરીને આવીએ ત્યારે પાછું સાઇન 2π થઈ જાય રેડિયનમાં, અને ડિગ્રીમાં ગણીએ તો 360 અંશ, પાછું એનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે। એવી રીતે વળી પાછું એક પૂરું પરિભ્રમણ કરી 4π પર આવીએ ત્યારે ફરી વખત સાઇન 4π શૂન્ય થઈ જાય છે। તો આવા દરેકે દરેક વિધેયો જેના સમાન મૂલ્ય જ મળતા હોય છે અનંત ખૂણાઓ સુધી, એક પ્રકારની શ્રેણી કહી શકાય, સમાંતર શ્રેણી સ્વરૂપે, તો એનું વ્યાપક સ્વરૂપ મેળવવામાં આવે છે કે કયા કયા ખૂણાઓ પર આનું મૂલ્ય આપણને આનું આ સમાન મળ્યા કરશે। તો ચાલો પ્રથમ પ્રમેયની વાત કરીએ કે પ્રમેય 1, જો કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે, x અને y છે એ બે ખૂણાના માપ છે, જો sin x બરાબર sin y થાય તો કોઈ પણ n બિલોંગ્સ ટુ z માટે, z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ, x બરાબર nπ પ્લસ માઇનસ 1 ની n ઘાત ગુણ્યા y સ્વરૂપે, વ્યાપક સ્વરૂપે લખી શકાય છે। અને સાબિતી, જો sin x બરાબર sin y હોય, આપણને બોક્સ આપવામાં આવ્યું છે એના પરથી સાબિત કરશું આપણે, આ સાધ્ય છે। sin y ને ડાબી બાજુ લઈ જતા sin x માઇનસ sin y બરાબર 0, હવે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા કે s માઇનસ s એટલે 2cs, તો 2 cos 2 ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, sin 2 ખૂણાની બાદબાકી ભાગ્યા 2 બરાબર 0। હવે આપણે જાણીએ છીએ કે 2 એ શૂન્યેતર સંખ્યા છે, શૂન્ય હોઈ શકે નહીં, તો પછી કાં તો આ cos વાળો ભાગ શૂન્ય હશે અથવા તો sin વાળો ભાગ શૂન્ય હશે, જે આપણે નીચેની લાઈનમાં દર્શાવેલું છે। તે જ રીતે cos નું મૂલ્ય શૂન્ય કયા કયા ખૂણા પર હોય છે, તો 5/2 ના ગુણિત જેટલા પણ ખૂણા છે એ તમામ ખૂણા પર 2n પ્લસ 1 ગુણ્યા 5/2, 2n પ્લસ 1 નો મતલબ કે એકી સંખ્યાના ખૂણા, 5/2, 3π/2, 5π/2, 7π/2, એવા એકી 5/2 ના એકી ગુણિતો સાથે cos નું મૂલ્ય શૂન્ય હોય છે। તો વ્યાપક સ્વરૂપે આપણે cos શૂન્ય ક્યારે હોય તે દર્શાવ્યું છે। એના પરથી સાઇન નું મૂલ્ય શૂન્ય ક્યારે હોય, તો સાઇન નું મૂલ્ય દરેક 0π 2π 3π 4π એવી રીતે nπ પર, જ્યાં n કોઈ પૂર્ણાંક સંખ્યા છે, એના પર સાઇન નું મૂલ્ય હંમેશા શૂન્ય હોય છે, તો એના પરથી આપણે અહીંયા લખ્યું છે nπ। હવે આ સમીકરણમાંથી x ને કરતા બનાવીએ તો 2 આ બાજુ 2 સાથે કેન્સલ થશે, આ થશે 2n પ્લસ 1 ગુણ્યા π, y સામે આવતા થશે માઇનસ y, તે જ રીતે અહીંયા પણ x ને કરતા બનાવતા થશે 2nπ પ્લસ y, આ માઇનસ y સામે આવશે એટલે પ્લસ y, n બિલોંગ્સ ટુ z। હવે આ બંને પરિણામોને એકત્રિત કરીએ તો સંયુક્ત રીતે આપણે લખી શકીએ છીએ કે x બરાબર nπ પ્લસ માઇનસ 1 રેસ ટુ n ગુણ્યા y। તો આ છે પ્રથમ અગત્યનો પ્રમેય, એનો ઉપયોગ કેવી રીતે કરવો તો આપણે દાખલો એક સમજીએ। આવો કોઈ પ્રશ્ન આપ્યો છે કે sin x બરાબર માઇનસ રૂટ 3/2 નો ઉકેલ મેળવો, ઘણી વાર એવું લખ્યું હોય છે કે વ્યાપક ઉકેલ મેળવો, તો સૌથી પહેલા sin x બરાબર માઇનસ રૂટ 3/2, sin નું મૂલ્ય રૂટ 3/2 ક્યારે હોય છે, 60 અંશ, 60 અંશ એટલે કે π/3,
तो माइनस रूट थ्री बाय टू एट माइनस साइन पाई बाय थ्री। हम साइन नु मूल्य ऋण अपने जो गए एकाउंट वर्तुण में कि साइन नु मूल्य तृतीय चतुर्थ चरण में ऋण हो तो सौ नानू चरण गणवामां आवे छे तृतीय चतुर्थ माथी तृतीय चरण। तो तृतीय चरण मतलब के पाई प्लस 180 मां थोड़ो खूणो वधारवामां आवे तो ए थई जाय छे तृतीय चरण। एटले के आपणे आने ए स्वरूपे लख्युं छे माइनस निशानी रिमूव करी पाई प्लस पाई बाय थ्री लसा लईए तो थ्री पाई प्लस पाई फोर पाई बाय थ्री। आथी साइन एक्स बराबर साइन फोर पाई बाय थ्री। જો સાઈન એક્સ બરાબર સાઈન વાય સ્વરૂપમાં હવે આવી ગયું છે ત્યાં વાયનું મૂલ્ય છે 4 પાઈ બાય 3। તો સીધું જ આપણે વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા આ દાખલાનો જવાબ છે એક્સ ખૂણો બરાબર એન પાઈ પ્લસ માઇનસ વન રેસ ટુ એન અને વાયનું મૂલ્ય આવ્યું છે 4 પાઈ બાય 3। પ્રમેય નંબર 2 મિત્રો, કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે ફરી વખત એક્સ અને વાય એ ખૂણાઓ છે तो cos x बराबर cos y हो तो x बराबर 2n pi प्लस और माइनस y स्वरूपे दर्शावी शकाय छे। साबिती जो cos x बराबर cos y हो cos y ने डाबी बाजू लई जाता cos x माइनस cos y बराबर शून्य। c माइनस c आपणे જોઈ ગયા કે -2ss तो -2sin 2 ખૂણાની સરેરાશ ગુણ્યા sin 2 ખૂણાનો તફાવત ભાગ્યા 2 બરાબર શૂન્ય। હવે -2 શૂન્ય હોઈ શકે નહીં તો એનો મતલબ કે કાં તો sin x + y/2 0 અથવા sin x - y/2 0। હવે બંને બાજુ sin જ છે, અહીંયા sin અને cos હતા પણ અહીંયા બંને sin છે જેનું મૂલ્ય 0 છે। તો આપણે જાણીએ છીએ કે sin નું મૂલ્ય 0 ક્યારે હોય છે, દરેકે દરેક પાઈ પર પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ એવા n પાઈ સુધી। તો x + y/2 n પાઈ, એ જ રીતે x - y/2 n પાઈ। x ને બંને બાજુ કરતા બનાવીએ તો x બરાબર 2n પાઈ માઇનસ y અને x બરાબર 2n પાઈ પ્લસ y બંને પરિણામોને એકત્રિત કરતા x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y જ્યાં n બિલોંગ્સ ટુ z કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ। એના પરથી એક દાખલો સમજીએ તેનો ઉપયોગ દાખલામાં કેવી રીતે, તો cos x બરાબર 1 બાય 2 ઉકેલો અથવા તો એનો વ્યાપક ઉકેલ મેળવો એવો પ્રશ્ન હોય છે। cos x નું મૂલ્ય 1 બાય 2 ક્યારે હોય છે, તો કે પાઈ બાય 3। પાઈ બાય 3 એટલે અંશમાં 60 અંશ। તો cos x બરાબર cos પાઈ બાય 3, cos x બરાબર cos y, y નું મૂલ્ય થયું પાઈ બાય 3। તો સીધો જ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y, y નું મૂલ્ય અહીંયા છે પાઈ બાય 3, n બિલોંગ્સ ટુ z। હવે પ્રમેય નંબર 3 ટેન્જન્ટ। સાબિત કરો કે x અને y પાઈ બાય 2 ના અયુગ્મ ગુણિત ન હોય તો, આવી શરત આપવામાં આવેલી છે। આ શરત એટલા માટે છે કે tan એ આપણે જાણીએ છીએ કે sin અને cos નો ગુણોત્તર છે, અંશમાં sin નીચે cos। જો x અને y ના મૂલ્ય પાઈ બાય 2 ના અયુગ્મ ગુણિત હશે તો શું થશે, sin x નું મૂલ્ય 0 થઈ શકે છે અને છેદમાં cos x, cos આપણે જાણીએ છીએ પાઈ બાય 2 પર કે પાઈ બાય 2 ના કોઈ પણ ગુણિત પર એનું મૂલ્ય 0 હોય છે, તો છેદ 0 થઈ જવાથી એ મૂલ્ય અનંત ઇન્ફાઇનાઇટ બની જતું હોય છે। એટલે આ શરતનું આવશ્યક પાલન થવું જરૂરી છે કે x અને y પાઈ બાય 2 ના અયુગ્મ ગુણિત ન હોય ત્યારે, જો tan x બરાબર tan y હોય તો x બરાબર n પાઈ પ્લસ y, અહીંયા ફક્ત પ્લસની નિશાની છે, n બિલોંગ્સ ટુ z। આ tan નું વ્યાપક સૂત્ર છે। સાબિતી જો tan x બરાબર tan y હોય, tan y ને ડાબી બાજુ લાવતા tan x - tan y બરાબર 0। હવે tan x એટલે sin x ભાગ્યા cos x - sin y ભાગ્યા cos y બરાબર 0। બંને બાજુ લસા લેતા આપણને આવું સમીકરણ મળશે, sin x cos y - cos x sin y બંનેના છેદ છેદમાં ઉતરતા cos x cos y બરાબર 0। હવે છેદમાંથી cos x cos y એ સામે જતા શૂન્ય સાથે ગુણાઈને શૂન્ય થશે, જ્યારે આ અંશ છે એ મિત્રો આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા એક સૂત્ર બને છે, sin cos - cos sin હોય તો sin x - y એ આનું સૂત્ર છે બરાબર શૂન્ય। હવે sin નું મૂલ્ય શૂન્ય
દરેક પાઈ ના ગુણિત પર હોય છે 0 પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ વગેરે અથવા તો માઈનસ પાઈ માઈનસ 2 પાઈ માઈનસ 3 પાઈ તો એટલા માટે આપણે અહીંયા વ્યાપક સ્વરૂપે લખી શકીએ કે x y sin n પાઈ પર આ મૂલ્ય શૂન્ય હોય છે n પાઈ અર્થાત માઈનસ y ને સામે મોકલતા x n પાઈ y n belongs to z જ્યાં n કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ હોઈ શકે છે હવે એનો ઉપયોગ દાખલામાં કઈ રીતે કરવો તો એક ઉદાહરણનો દાખલો tan 2x - cot x π/3 ઉકેલો તો આપણે જાણીએ છીએ કે બે બે વિધેયોની જોડ હતી sin π/2 θ તો cos થઈ જાય છે cos π/2 θ sin થઈ જાય છે એવી રીતે tan ને cot ની જોડ છે tan π/2 θ cot θ cot π/2 કે - θ tan θ તો સૌથી પહેલા આપણે cot ને 10 માં ફેરવીશું જેથી બંને બાજુ 10 10 સમાન વિધેય થાય આથી ખૂણા સરખાવવામાં સરળતા પડે તો tan 2x બરાબર આપેલો પ્રશ્ન - cot x π/3 હવે cot નું મૂલ્ય અહીં માઈનસ આપેલું છે તો આપણે એકમ વર્તુળ ઓલ s t c માં જોઈ ગયા કે cot નું મૂલ્ય ઋણ ક્યારે ક્યારે હોય છે તો દ્વિતીય ચરણ અથવા ચોથા ચરણમાં દ્વિતીય ચરણ એટલે π/2 π/2 એટલે કે 90 થી થોડો ખૂણો વધારવામાં આવે તો એ દ્વિતીય ચરણમાં બને છે તો માઈનસ નિશાનીને દૂર કરવા કરતા અને π/2 ઉમેરતા એટલે આ વિધેય આખો કોર્ટમાંથી બદલાઈને થશે 10 આપણે જોઈ ગયા 10 π/2 θ તો માઈનસ cot θ કારણ કે દ્વિતીય ચરણમાં 10 cot બંને ઋણ હોય છે એ જ રીતે માઈનસ 10 θ હોત અહીંયા આગળ તો આપણે અહીંયા લખી શકત કે cot π/2 θ એટલે માઈનસ 10 θ બાકીનો ખૂણો x π/3 એનો એ જ છે tan 2x બરાબર 10 આ π/2 અને π/3 નો લસા લેતા 3π + 2π 5π છેદમાં 3 2 6 5π/6 x એમનો m હવે બંને બાજુ સમાન ત્રિકોણમિતિય વિધેય છે ટેન્જન્ટ વિધેય બંનેને દૂર કરતા 2x બરાબર અહીંયા આગળ વ્યાપક સૂત્ર n પાઈ પ્લસ y y ના સ્થાને છે x પ્લસ 5π/6 n બિલોંગ્સ ટુ z કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ હવે બંને બાજુથી પહેલા આપણે આને x ને આ ડાબી બાજુ લાવતા 2x માઇનસ x એટલે કે સિંગલ x બરાબર n પાઈ પ્લસ 5π/6 n બિલોંગ્સ ટુ z તો આ રીતે આપણે કોઈ પણ આપેલા ખૂણાઓ માટે આપેલા ત્રિકોણમિતિય વિધેયોના વ્યાપક ઉકેલો મેળવી શકીએ છીએ ફરી એક વખત વ્યાપક ઉકેલો એટલે કે એવા ઉકેલો કે જે વિધેયનું જે પણ મૂલ્ય કોષ્ટક પર આધારિત મૂલ્ય હોય છે તે કોઈ એક ખૂણા માટે નહીં પણ પરંતુ ઘણા બધા ખૂણાઓ માટે શક્ય બનતું હોય છે તો એ કેટલા ખૂણાઓ કયા કયા ખૂણાઓ માટે શક્ય બને છે તે કોઈ એક જ સમીકરણ સ્વરૂપે દર્શાવવામાં આવે n ના સ્વરૂપમાં તેને કહે છે વ્યાપક સૂત્ર તો મિત્રો આના પછીનો જે અગત્યનો ટોપિક આપણે ધોરણ 10 માં ભણી ગયા કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અંતર અને ઊંચાઈ શોધવી જે આ પ્રકરણનો અંતિમ ટોપિક છે તે આપણે આપના પછીના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો ધન્યવાદ